હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે કાચી કેરીની ફટાફટ બની જતી ચટણી. તો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે, માર્કેટમાં કાચી કેરી પણ બહુ સારી મળે છે. તો આજે આપણે ફટાફટ બની જતી કાચી કેરીની ચટણી બનાવશું, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને આ ચટણીને તમે 2 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો ચટણી છે તે બગડશે નહીં. કાચી કેરીની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું. તો 2 કાચી કેરી લીધી છે, લીલા મરચાં લીધા છે, ટેસ્ટ અનુસાર નિમક લેશું, તો થોડા સિંગ દાણા લેશું, લીલા ધાણા લેશું અને 1/2 ચમચી આપણે જીરું લેશું. તો સૂકું લસણ લીધું છે, તો લસણને પહેલાં જ ફોલીને રાખી દીધું હતું. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો કેરીને ધોઈ અને ઉપરની છાલને કાઢી લેશું. તો આપણે 1 કેરીની ચટણી બનાવશું, તો તેના માટે આપણે કેરીને ઉપરની છાલ કાઢી અને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું. તો જે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ ધોઈ અને કટ કરી લેશું, અને લીલા મરચાં રાખ્યા હતા તે લીલા મરચાંને પણ કટ કરી લેશું. તો 2 ચમચા આપણે તેલ લેશું, તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો ચટણી બનાવવા માટે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દઈશું. પેન સારી રીતે ગરમ થઈ જાય પછી સિંગ દાણા અને જીરું નાખશું. તો સિંગ દાણાના 2 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે, સિંગ દાણાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને હલાવતા રહેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે, સિંગ દાણાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે જે કાચી કેરી કટ કરીને રાખી હતી તે કેરી નાખશું અને કેરીને કન્ટિન્યુ 2 મિનિટ સુધી હલાવતા રહેશું. અને ગેસને સ્લો રાખવાનો છે, હાઈ રાખવાનો નથી, હાઈ હશે તો સિંગ દાણા છે તે બળી જશે. તો જે લીલા મરચાં કટ કરીને રાખ્યા હતા તે લીલા મરચાં નાખશું. તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે. તો લીલું મરચું નાખી અને લીલા મરચાંને પણ સારી રીતે મિક્સ કરી દેશું. તો લીલું મરચું નાખી અને લીલા મરચાંને સારી રીતે સાતડી લેશું. તો 1 મિનિટ થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દેશું, થોડી વાર માટે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને ઠરવા માટે રાખી દેશું. તો 1 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે કાચી કેરીની ચટણીને ખાંડી લેશું. તો મિક્સર જારમાં આપણે ચટણીને બનાવવાની નથી, એટલે આપણે ખાંડણી લીધી છે અને જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે સાતડીને રાખ્યા હતા તે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશું. તો ટેસ્ટ અનુસાર નિમક નાખશું, નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે. લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે ખાંડી લેશું. તો આ ચટણીને આપણે ખાંડીને જ બનાવવાની છે, તો જ સારો ટેસ્ટ લાગશે. અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો. તો જે લસણ રાખ્યું હતું તે લસણ નાખશું. તો તમે લસણ નાખશો તો ટેસ્ટ છે તે ચટણીમાં બહુ સારો લાગશે. તો લસણ નાખી અને ચટણીને ખાંડી લેશું. તો ચટણીને બનતા 5 મિનિટ જેવો ટાઈમ લાગી જશે. ચટણી છે તે બની ગઈ છે. તો ચટણીને આપણે 1 વાસણમાં કાઢી લેશું. તો આ ચટણીને તમે રોટલી, ભાખરી, પરાઠા અને બાજરાના રોટલા, થેપલા સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. અને આ ચટણીને તમે 2 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો ચટણી છે તે બગડશે નહીં. તો ઉનાળાની સિઝન જાય અને કાચી કેરીની સિઝન માર્કેટમાંથી જાય તે પહેલાં તમે એકવાર આ રીતે ચટણી જરૂર બનાવજો. ચટણી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે ચટણી બનાવી અને તમારી કાચી કેરીની ચટણી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ.